झुपड़ी नीचे रह ली, संपत्ति नो ज्या सुधी ख्याल नथी होतो, जमीन नीचे दटायेला चोरू नो ज्या सुधी बोध नथी होतो, त्या सुधी माणस दुखने दारिद्र्यने 24 કલાક પોતાનું જીવન સમજીને જીવ્યા કરે છે. જે ક્ષણે ને સમજાઈ જાય છે કે મારા પોતાના જ ઘરની નીચે, આ ઝૂંપડીની નીચે, આ જમીનની નીચે અઢળક ચરુ દટાયેલો છે, તરત જ એ ચરુને કાઢે છે અને એને અનુરૂપ સંપત્તિને અનુરૂપ સામગ્રી અને સામગ્રીને અનુરૂપ સાનુકૂળતા અને સાનુકૂળને સાનુકૂળતાથી થયેલો જે કોઈ પણ સુખનો અનુભવ છે એ બધું જ એને સ્વતઃ પ્રાપ્ત થાય છે. ઉપાધ્યાયજી ભગવંત પણ આ જ સ્વભાવની સંપત્તિની સમજણ આપે છે. દુઃખ અભાવનું નથી, દુઃખ અજ્ઞાનનું છે. સંપત્તિ તો ત્યાં હતી જેનો અભાવ નહોતો, ચરુ તો દટાયેલો જ હતો, અભાવ નહોતો, પણ એનું અજ્ઞાન જ દુઃખનું કારણ હતું. અજ્ઞાન દશાને દૂર કરીને સ્વની અંદર રહેલા અનંત નિધાનનું દિગ્દર્શન મહામહોપાધ્યાય ઉપાધ્યાય યશો વિજયજી મહારાજ અધ્યાત્મ સારના માધ્યમે કરાવે છે. આત્મસુખને પ્રાપ્ત કરવા આલંબન જરૂરી છે અને આલંબનને પ્રાપ્ત કરવા માટે સૌથી પહેલા અજ્ઞાન દૂર થવું જરૂરી છે. અજ્ઞાન દશા સાચું આલંબન નથી આપતી. જ્ઞાની અને અજ્ઞાનીમાં આ જ ફરક હોય છે, જે નથી અને સતત મેળવવાનો પ્રયત્ન કરે એનું નામ અજ્ઞાની, અને જે છે એને સતત મેળવવાનો પ્રયાસ કરે, એને સતત મેળવે, એને સતત મળ્યા પછી માણે એનું નામ જ્ઞાની. ઉપાધ્યાયજી ભગવંત કહે છે કે આંતર જગતના એક એક સ્ત્રોત મારે તને બતાડવા છે. સંબંધોને પ્રેમ કર્યો, સંબંધોની અપેક્ષા કરી, સંબંધોનો અસંતોષ કર્યો અને અસંતોષ પછી સંબંધો માટેનું આર્ત ધ્યાન કર્યું. તને જે બતાડવું છે આંતર જગતનું આ સંબંધ, આ સંબંધ વિશ્વ તારા અનંત આનંદનું કેન્દ્ર છે. સંબંધ ગુણો સાથે બાંધવાનો છે, ફેમિલિયર ગુણોને બનાવવાના છે, અને માટે જ ઉપાધ્યાયજી ભગવંત અનિંદ્ય પરિણતિ માતા, વિવેક નામના પિતા, સદબુદ્ધિ નામની પ્રિયા, આ ત્રણનો પરિચય કરાવ્યા પછી હજી આંતરિક સંસારનો વિસ્તાર કરે છે. આંતરિક સંસાર, સંસારના બે અર્થ છે, જે સતત આપણા આત્માને ડૂબાડે એવો પણ એક સંસાર હોય, અને એક એવો પણ સંસાર છે જે સતત આપણને તારે. આંતરિક જગતનો આ સંસાર, આંતરિક જગતનો આ વિસ્તાર, આંતરિક જગતની આ અનુભૂતિ એ આપણા આત્માને સતત તારવાનો પ્રયત્ન કરે છે. ઉપાધ્યાયજી ભગવંત આ આંતરિક જગતની અંદર એક નવા મેમ્બરની આ જો ઓળખાણ કરાવે છે, ઇટ ઇઝ યોર ફેમિલી મેમ્બર, આ તારું આંતરિક પોતાનું વિશ્વ અને એ વિશ્વનો એક સદસ્ય તને આજે હું ઓળખાવું છું, એકવાર એની તું ઓળખાણ કરી લે. સંસારના સંબંધોને બાંધવા માટે જીવે ક્યારે પણ સિલેક્શનની દ્રષ્ટિ રાખવી જ નથી પડતી. જે હોય એને કલેક્ટ કરવું પડે છે, સ્વીકાર કરવો પડે છે. આંતરિક જગતના સંબંધો માટે ઉપાધ્યાયજી ભગવંત કહે છે, નો કલેક્શન બટ સિલેક્શન, ચોઇસ ઇઝ યોર્સ, ઇટ ઇઝ યોર્સ ચોઇસ. ઉપાધ્યાયજી મહારાજ કહે છે, આંતર જગતના આ સ્વજનોની ઓળખાણ તને કરાવું, પછી સિલેક્શન તારે કરવાનું છે. વોટ આઈ ગેટ નું કોઈ મહત્વ નથી, આધ્યાત્મિક જગતમાં મહત્વ છે વોટ યુ વોન્ટ. તને શું મળ્યું એના કરતાં પણ તારે શું જોઈએ છે એની મહત્તા અધ્યાત્મ જગતમાં વધારે છે. ઉપાધ્યાયજી ભગવંત કહે છે, આજે તને તારી પુત્રીનો પરિચય કરાવું. પુત્રીની વિશેષતા એ હોય કે સૌથી વધારે લાડકી હોય છતાં પણ એને ક્યાંક ને ક્યાંક બીજે મોકલવી પડે છે.
જ્યાં મોકલીએ ત્યાં મનમાં બેસી જવું, મનને એ રીતે મનાવીને રાખવું પડે. એ ત્યાં સુખી રહેશે, એ ત્યાં ખુશ રહેશે, એ ત્યાં આનંદમાં રહેશે. ત્યાં જે પણ છે એ સારા છે, જ્યાં તે જે પણ છે એને સુખ આપનારા છે, જ્યાં જે પણ છે એને આનંદ આપનારા છે. મારી દીકરી જ્યાં મોકલીશ ત્યાં હંમેશ માટે એ આનંદથી રહેશે, અને જ્યાં મોકલીશ એ બધા એને આનંદથી રાખશે. ઇટ ઇઝ યોર પરસેપ્શન. આ પુત્રીના અભિગમ સાથે ઉપાધ્યાયજી ભગવંત એક તારા આંતર જગતની પુત્રીની તને ઓળખાણ કરાવે છે. સંતાન સંતાપ પણ આપી શકે, પણ એ બાહ્ય જગતની સંતતિ, આંતરિક જગતના સંતાન 100% તને સમતા આપશે. આંતરિક જગતના સંતાન 100% તને સંતોષ આપશે. આંતરિક જગતનું આ પુત્ર પુત્રીનું પરિમંડળ તારા ચિત્તને તૃપ્તિ આપ્યા વગર નહીં રહે. ગુણના સંબંધો, ધનના સંબંધો તો ઘણા બાંધ્યા, તનના સંબંધો પણ બાંધવામાં ક્યાંય આપણે પાછા ન પડ્યા. આજે ઉપાધ્યાયજી ભગવંત કહે છે, ગુણના સંબંધો સાથે એકવાર તું જોડાઈ જા. તનના સંબંધોની કક્ષા જીવે દરેક ભાવમાં અનુભવી છે. ત્યાર પછી સંબંધ આવ્યો છે મનનો, મન જેની સાથે મેચ થઈ જાય, મન જેની સાથે જોડાઈ જાય, મન જેનાથી અટ્રેક્ટ થઈ જાય એની સાથે આપણે સંબંધ બાંધી દઈએ. તનના સંબંધ પછીનો સંબંધ છે મનનો સંબંધ. એકવાર એને પણ લિમિટ્સ આવી જાય છે. પૂછું તમને એક પ્રશ્ન, તમે તમારી વાઇફને જેટલા મનથી ચાહતા હતા અત્યારે એટલું જ જવાબ ના આપતા? તમે તમારા સંતાનોને જેટલા મનથી નાના હતા ત્યારે ઉછેરતા હતા અત્યારે પણ એ જ અટેચમેન્ટ કે ડિફરન્સ? તનના સંબંધોને લિમિટ્સ છે, મનના સંબંધો પણ બાંધ્યા પછી ક્યારેક ને ક્યારેક એમાં પણ ઓટ અને ભરતી બેમાંથી કંઈ પણ આવી શકે છે. સંબંધ તનના, સંબંધ મનના, ત્રીજા નંબરે સંબંધ ધનના. મળતું હોય ત્યાં સુધી મારું લાગે, જે ક્ષણે આપવાનું આવે એ જ સમય એમ લાગે ક્યાં ક્યાં બાંધ્યું. વાઇફે સવારના પણ મારા બ્રેકફાસ્ટ કરતા હસબન્ડને કીધું કે આજે મસ્ત મજાનું સપનું આવ્યું. ડિયર, સાંભળો તો ખરા મારી વાત. પહેલાં કહે છે, બોલને શું છે, ઓફિસનો ટાઈમ થાય છે, ઇટ્સ વેરી લેટ, જલ્દી બોલ. પેલી કહે છે, એટલું સરસ સપનું આવ્યું, સપનામાં તમે મને પ્રેમથી કીધું કે આજે આપણે બહાર ફરવા જવું છે ને આપણે બંને જણા બહાર ફરવા ગયા. પેલો કે પછી કંઈ નહીં, પછી એક પછી એક શોપિંગ સેન્ટર્સ જોયા, મોટા મોલ્સ જોયા, તમે મને પૂછ્યું કાંઈ લેવું છે, મેં બધે જ ના પાડી, પણ એ જ વખતે મારી નજર એક જુદરીના શોરૂમ પર પડી. તમે મને પૂછો છો ચાલ જવું છે આપણે અંદર, મેં આંખનો ઈશારો કર્યો, તમે સમજી ગયા, બંને અંદર ગયા. એક પછી એક પેલા જ્વેલરીના શોરૂમવાળાએ નેકલેસ બતાવ્યા, હાર બતાવી, વીંટી બતાવી, ઇયરિંગ્સ બતાવ્યા, પેન્ડન્ટ્સ બતાવ્યા, બધું જ બતાવ્યું. અને ત્યાં જ એક હીરાના હાર ઉપર મારી નજર સ્થિર થઈ ગઈ. પછી શું થયું તમને ખબર છે? વાઇફે હસબન્ડને એકદમ ઉત્સુકતાથી પૂછ્યું ને ત્યારે હસબન્ડે કીધું, પછીનું સપનું મને ખ્યાલ છે. પેલી કે, બોલો પછી શું થયું? પેલો કે, પછી કંઈ નહીં, આ સપનાનો અર્થ એક જ છે કે આજે મારી 10 લાખની ઉઠી જવાની છે. સંબંધો ધનના, તનના સંબંધો ક્ષણજીવી છે, મનના સંબંધોનું આયુષ્ય પણ અતિ અલ્પ છે, ધનના સંબંધો પણ નસીબ અને સંજોગ ઉપર આધારિત છે. પણ આ સંબંધો નથી તો તનના, નથી તો મનના, નથી તો ધનના, આ સંબંધ છે ચેતનના. મારી પુત્રી છે આંતર જગતની, મને સૌથી પ્રિય છે, અને પુત્રીનું નામ છે ગુણરતિ. ગુણરતિ એટલે ગુણ પ્રત્યેનો પ્રેમ ભાવ, ગુણરતિ એટલે ગુણ પ્રત્યેનો આકર્ષણ ભાવ, ગુણરતિ એટલે ગુણો પ્રત્યેનું હૃદયમાં આકર્ષણ, ગુણરતિ એટલે ગુણમાં જ માત્ર પ્રીતિ, ગુણરતિ એટલે ગુણ તરફની જ માત્ર દ્રષ્ટિ, ગુણરતિ એટલે ગુણ તરફની જ માત્ર રુચિ. ફાઇનલી કહું તો ગુણ સિવાય બીજું કંઈ જોવાનું ન ગમે, ગુણ સિવાય બીજું કંઈ ઈચ્છવાનું ન ગમે, ગુણ સિવાય બીજું કંઈ યાદ રાખવાનું ન ગમે, ગુણ સિવાય બીજું કંઈ વિચારવાનું ન ગમે. આ ગુણરતિ નામની પુત્રી સાથેનું એકવાર જો તારું જોડાણ થઈ ગયું, આંતરિક જગતનો આ સંબંધ, આ સંતાન તને સંતાપ નહીં આપે પણ ચોક્કસ સંતોષ આપશે.
અફસોસની વાત છે, જે વ્યક્તિ સાથે આપણે બંધાયેલા છે, જે વ્યક્તિ સાથે આપણે જોડાયેલા છે, જે વ્યક્તિ સાથે કાયમ માટે આપણો સંબંધ છે, નાતો છે, વ્યક્તિ માટે આપણી અપેક્ષા 100% એટલી ખરી, મારા એક પણ દોષને એણે નોટિસ નહીં કરવાનો. પરંતુ હું તમને એક જ વાત પૂછું છું, જે વ્યક્તિઓ તરફથી તમારી એવી અપેક્ષા હોય કે મારા એક પણ દોષને જોવાનો અધિકાર એનો નથી, એટલું નક્કી ખરું કે જેના એક પણ દોષનો જોવાનો અધિકાર તમે આપ્યો નથી, એ વ્યક્તિનો એક પણ દોષ જોવાનો મારો પણ અધિકાર નથી, આવો નિયમ ખરો? જે વાઇફ તમને કહી શકે છે કે રાત્રે મોડા આવો છો, આપણે મળતા જ નથી, જે વાઇફ તમને કહી શકે છે કે તમે મારી સાથે વાત કરતા નથી, જોઈએ એટલું કોઈ શેરિંગ આપણા બે વચ્ચે રહ્યું નથી, તમારી વાઇફ તમને કહી શકે છે કે તમે તમારા મોબાઈલ ઉપર આખો દિવસ બિઝી હો છો, મારા માટે તમારી પાસે 5 મિનિટનો પણ ટાઈમ નથી, જે વાઇફ તમને કહી શકે કે મારો ફોન આવે ને તમે પછી બોલ અને તમે કટ કરી નાખો ને બાકી ફોન્સ ઉપર તમે કલાકોના કલાકો લાગ્યા હો, જે વાઇફ તમને કહી શકે છે કે રાત્રે આવતાની સાથે તમે કો થાકી ગયો છો ને 12 વાગ્યા પછી તમારી ઊંઘ ઉડી જાય, શું કરો છો ખબર પડતી નથી, યુ આર સસ્પિશિયસ. 100% જે વ્યક્તિ તમારા દોસ્ત તમને કહી શકે એના દોસ્ત કદાચ તમે કહો તો ચાલે, પણ ડુ યુ લિસન? તમારા દોસ્ત કોઈ વ્યક્તિ તમને કહે તો સાંભળવાની તમારી તાકાત ખરી? ઉપાધ્યાયજી ભગવંત કહે છે, સંકલ્પ કર સાધક આજ પછી બીજાના માત્ર ગુણ જોવા છે. જીન શાસનના ધુરંધર મહાપુરુષ વ્યાખ્યાન વાચસ્પતિ જૈન રત્ન કવિકુલ કિરીટ આચાર્ય ભગવંત લબ્ધી સુરેશ્વરજી મહારાજ આ જીવનની ઢળતી સંધ્યાએ પોઢ્યા છે. શિષ્યો પોતાની આજુબાજુમાં પરિવર્યા છે ને એ વખતે દાદા ગુરુદેવ લબ્ધિ સુરેશ્વરજી મહારાજ પોતાના શિષ્યોને કહે છે, આ જીવનકાળ હવે સમાપ્ત થવાની તૈયારી છે. સાધનાના જગતમાં કરવા જેવા ઘણા બધા સાધનાના કાર્યો આ દેહથી થઈ ગયા, પ્રભાવનાના કાર્યો પણ શક્ય બધા જ કર્યા, આરાધના પણ કરી અને કરાવી, જીવનમાં ઘણું બધું કર્યું, જીવનમાં ઘણું બધું બાકી પણ રહ્યું, ક્યાંક જીવન ઓછું પડ્યું, ક્યાંક શક્તિ ઓછી પડી, ક્યાંક સંજોગ ઓછા પડ્યા, જે થયું તે પરંતુ સંતોષ છે. અને આ મહાપુરુષ પોતાના જીવનમાં કે છે, શું કર્યું શું ન કર્યું ની ચર્ચા ન કરતા એક વાત તમને કહી દઉં છું, મેં મારી લાઈફમાં એક વસ્તુ ક્યારેય નથી કરી. એક ચીજ એવી છે કે જે મેં મારા જીવનમાં ક્યારેય પણ નથી કરી, કોઈની તાકાત નથી કે મારી પાસે કરાવી શકે, સંજોગ મારી પાસે હતા હું કરી શકતો હતો, પરિસ્થિતિઓ પણ એવી આવી કે તરત જ એ થઈ શકે માં કોઈ ડાઉટ નહોતો, પણ છતાં પણ મેં નથી કરી. શિષ્યોની આંખમાં ચમક છે, સંજોગ હતા છતાં ન કરી, શક્તિ હતા છતાં પણ એ વસ્તુ ગુરુદેવ તમે ન કરી, બુદ્ધિ તમારી પાસે એવી હતી કે તરત તમે કરી શકો છતાં પણ તમારી બુદ્ધિએ પણ તમને કરવા માટે સાથ ના આપ્યો. એવરી વન વોઝ ક્યુરિયસ. હું તમને એક જ વાત પૂછું છું, તમે જેમ જેમ મોટા થાઓ, બીજા તમને તમારા દોસ્ત કહી શકે એવું બને કે બીજાના તમે બે ધડક દોસ્ત કહી શકો એવું બને, તમારી મોટાઈનું ડેફિનેશન શું? આ ઊંચી ગજાના મહાપુરુષ કે છે, લાઈફમાં સંજોગ મળ્યા, બુદ્ધિ મળી, સમજણ મળી, બધું જ મળ્યા છતાં પણ મેં એક વસ્તુ ક્યારે પણ નથી કરી. શિષ્યો ક્યુરિયસ છે, ગુરુદેવ અમને એકવાર કહી દો આપને શેનો અફસોસ છે? ગુરુદેવ કે છે, મને અફસોસ નથી, મને આનંદ છે, ન કર્યાનો મને અસંતોષ નથી પરંતુ પરમ સંતોષ છે, આઈ એમ 100% સેટિસ્ફાઈડ. શિષ્યો પૂછે છે, ગુરુદેવ એવી કઈ વસ્તુ છે જે ન કરવાથી છતાં પણ આપને સંતોષ છે, અસંતોષ નથી? જે ન કરવા મળી સંજોગ હતા, બુદ્ધિ હતી, સમજણ હતી, છતાં પણ જે ન કરવા મળી છતાં પણ આપને એક ટકો પણ મનમાં એનો રંજ નથી પણ પૂરેપૂરો આનંદ છે. અને એ વખતે ધુરંધર જૈનાચાર્ય લબ્ધિ સુરેશ્વરજી મહારાજ આ કહે છે કે જીવનમાં મને ક્યારેય યાદ નથી કે મેં એક વસ્તુ કરી હોય. શિષ્યો પૂછે છે, ગુરુદેવ શું? અને એ વખતે ગુરુદેવ કહે છે, શિષ્યો સાંભળો, મને યાદ નથી કે મેં મારા જીવનમાં ક્યારેય પણ કોઈની પણ નિંદા કરી હોય. ક્રિટિસાઇઝ, કમેન્ટ્સ આ બંનેની અંદર 24 કલાક રત અને ઉન્મત્ત રહેલું આપણું મન. આપણે બુદ્ધિશાળી છે કારણ કે આપણને બીજાના દોષ દેખાય છે,
આપણે હોશિયાર છીએ આપણને એવું લાગે છે, કારણ કે આપણે તરત જ બીજા ક્યાં ખોવાયેલા છે, બીજા ક્યાં અટવાયેલા છે, બીજાની ક્યાં ભૂલ છે, બીજાનો ક્યાં વાંક છે, બીજા ક્યાં ફસાઈ જાય છે, બીજાનું શું ખોટું છે, બીજામાં શું ખરાબ છે, બીજા શું ખરાબ કરે છે એની આપણને સમજ પડે છે. માટે આપણે એમ સમજીએ છીએ આઈ એમ વેરી ઇન્ટેલિજન્ટ, આઈ એમ વેરી સ્માર્ટ. ઉપાધ્યાયજી મહારાજ કહે છે આ જ સાધક તારા જીવનનો સૌથી મોટામાં મોટો બાધક દોષ છે. બીજાના દોષ તરફનું લક્ષ્ય, બીજાના દોષ તરફની દ્રષ્ટિ, બીજાના દોષ તરફની રુચિ. આચાર્ય ભગવંત લબ્ધીશ્વરીશ્વરજી મહારાજ કહે છે નિંદા એ નિમંત્રણ પત્રિકા છે. બીજાના દોષને એમનેમ આમંત્રણ આપી દે, બીજાના દોષને એમનેમ તારા દ્વારે લાવી દે, બીજાના દોષને એમનેમ તારા જીવનમાં લાવી દે, બીજાના દોષને એમનેમ તારા રગરગમાં લાવી દે, બીજાના દોષને એમનેમ તારા મન વચન અને કાયામાં બેસાડી દે, એવો અદ્ભુત દોષ હોય તો, એવો સક્ષમ અને સમર્થ કોઈ દોષ હોય તો માત્ર એક છે, જેનું નામ છે દોષ દ્રષ્ટિ. ઉપાધ્યાયજી મહારાજ કહે છે ગુણ રતિ એ તારી પુત્રી છે, જ્યાં પણ તારી નજર પડે એમ સમજ આ પારકું ઘર છે. પારકા ઘર તારા મનનો માત્ર ગુણરતીનો પરિણામ પુત્રી બનીને જાય, કારણ કે તને ખબર હોય પારકા ઘરે બધું જોવા તો મળતું ન હોય, જે દેખાતું હોય એ ખરેખર હોય એ પણ ખબર ન હોય, છતાં પણ એનેલાઇઝ ક્યારે પણ કોઈ પિતા પુત્રીને વડાવતી વખતે કરતો નથી, જે દેખાય છે એને એ માની લે છે. ઉપાધ્યાયજી મહારાજ કહે છે ગુણરતીમાં એનેલાઇઝ કરવાની જરૂર નથી, સ્વક્ષેત્રે જ્ઞાની બનવું એ સાધના જગતનું પરમ કર્તવ્ય છે, તો પરક્ષેત્રે ગુણરાગી બનવું એ સાધના જગતનું પરમ કર્તવ્ય છે. ગુણરતિ નામની મારી પુત્રીને હવેથી હું ચાહું છું, મેં નક્કી કર્યું છે કે મારે કોઈના દોષ જોવા નથી. વાઇફનો સ્વભાવ છે એક્સાઇટમેન્ટ, એક્સાઇટ થઈ જવાનો, નાના નાના મુદ્દે એક્સાઇટ થઈ જાય છે, પણ એનામાં એક ગુણ છે એક્સાઇટમેન્ટ 5 મિનિટથી વધારે ટકતું નથી. 5 મિનિટ પછીનો એક્સાઇટમેન્ટ 6 મિનિટે ડિઝોલ્વ થઈ જાય છે. આ ગુણને હું જોઈને એના 5 મિનિટના દોષને ભૂલવા તૈયાર છું. દીકરો સામે બોલીને ચાલ્યો જાય છે, પણ બોલ્યા પછી એ જ છોકરો ફોન કરે છે ઓફિસમાં જઈને, એને 2 વાર પૂછે છે પપ્પા બરાબર જમ્યા કે ના જમ્યા. એના કડવા અને કઠોર વચનને યાદ મારે રાખવા નથી, પણ ગુણરતિ નામની પુત્રી મારી પાસે છે, હવેથી મારે એ મારી કેર લે છે, એ જ મારે જોવું છે. સર્વન્ટ ભલે રજા પાડે છે, જાય અને પછી તરત આવતો નથી, પરંતુ આવ્યા પછી જે એ કામ કરે છે એવું બીજો કોઈ કામ કરતો નથી. 24 કલાક કામ અને મજૂરી કરવા માટે એ તૈયાર હોય છે, તો એ ગયા પછી આવતો નથી, એ દોષ તરફ લક્ષ્ય રાખતો નથી, પણ એ આવ્યા પછી 1 મિનિટ બેસતો નથી, સતત કામ કરે છે, એ જ મારે ગુણરતિના યોગે જોવું છે. ગુણરતિ તારા યોગને બદલે કે ન બદલે, ગુણરતિ તારા ઉપયોગને તો બદલી નાખે છે. ગુણરતિ માણસને બદલે કે ન બદલે, ગુણરતિ તારી માણસાઈને બદલી નાખે છે. ગુણરતિ બીજાના વ્યક્તિત્વને બદલે કે ન બદલે, ગુણરતિ તારા અસ્તિત્વને તો બદલી નાખે છે. અભિગમને બદલવાનું કામ કરે એનું નામ ગુણરતિ, એટીટ્યુડને બદલી નાખવાનું કામ કરે એનું જ નામ ગુણરતિ. ઉપાધ્યાયજી મહારાજ કહે છે આ ગુણરતિને જેટલી આત્મસાત કરી સતત પ્લસ જોતો થા. અડધો ગ્લાસ દૂધનો છે, એક કહે છે અડધો ખાલી છે, એક કહે છે અડધો ભરેલો છે, બોલો તમે સાચો કોને કહેશો? મારે તમને પૂછવું છે સ્વક્ષેત્ર, હંમેશ માટે તમે આ ગુણરતિ કેળવી છે. 1 કલાક ગુસ્સો કર્યા પછી કોઈએ તમને આવીને કીધું તમે આટલો બધો ગુસ્સો કર્યો અને ત્યારે તરત જ તમે કહો હું તો જે હોય તે સાચું બોલી જનારું છું? તમારા ગુસ્સાને પણ તમે સત્યવાદી તરીકે ગુણમાં કન્વર્ટ કરી નાખ્યો, અને બીજા વ્યક્તિએ કદાચ તમને સાચે સાચું જે હતું એ મોઢા પર કીધું ત્યારે તમે કીધું કે સાચું પણ વિવેકપૂર્વક બોલતા આવડે તો બોલવાનું, નહીતર તો નહીં બોલવાનું. ગુણરતિ સ્વપ્રશંસા સાંભળવાનો યોગ જ્યારે અટકી જાય અને બીજાના ગુણ તરફનું લક્ષ્ય જ્યારે આગળ વધે ત્યારે ગુણરતિની પુત્રીનો જન્મ થાય છે.
ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ કહે છે, આંતરિક જગતના અધ્યાત્મ જગતના એક એક સ્વજનનો તને પરિચય કરાવું છું, એકાદ સ્વજન સાથે પણ તારો નાતો જો પાક્કો જોડાઈ જાય. મારે એમ નથી કેવું કે ઘરની અંદર તમારી મમ્મી સાથે જેટલું તમારું બને એટલું જ પપ્પા સાથે બને, પપ્પા સાથે જેટલું બને એટલું જ વાઇફ સાથે બને, વાઇફ સાથે જેટલું બને એટલું જ તમારી દીકરી સાથે બને, દીકરી સાથે જેટલું બને એટલું જ દીકરા સાથે બને. પણ મારે એટલું તો તમને કેવું છે, એકાદ વ્યક્તિ તો આ સંસારમાં એવું હોય કે જેની સાથે તમારું એકદમ સ્ટ્રોંગ બોન્ડિંગ હોય છે, એકાદ ગુણરૂપ સ્વજન સાથે પણ તમારું અટેચમેન્ટ એકદમ બેસ્ટ કરી દો. એટેચ યોર સેલ્ફ એનોર્મસલી વિથ એની 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 કોઈ પણ એક એની વન એકાદ ગુણ સાથેનું પણ આપણું જો વ્યક્તિત્વ જોડાઈ જાય, એકાદ ગુણ સાથે પણ જો આપણો તાદાત્મ્ય ભાવે સંબંધ બંધાઈ જાય, એકાદ ગુણ સાથે પણ જો આપણો આત્મા ખરેખર એકમેક થઈ જાય, ઉપાધ્યાયજી ભગવંત કહે છે એક ગુણની પણ તાકાત છે તને સર્વગુણ આપવાની. જરૂર નથી કે ઘરની અંદર અંધારું હોય ને તમે એક ખૂણામાં દીવો મૂકો તો એ એક જ ખૂણો પ્રકાશિત કરે, કોઈ પણ ખૂણામાં મૂકી શકો છો. દીવો મૂકવો એ જ જરૂરી છે, દીવાનું કર્તવ્ય છે તમે જ્યાં મૂકશો ત્યાંથી એ બધે જ પ્રકાશ આપશે. સ્પેસિફાઈડ ગુણ આવે કે ના આવે, એક ગુણ રતિ પણ આવી જાય. મહાપુરુષ લબ્ધી સુરેશ્વરજી મહારાજ કહે છે, જીવનમાં મેં ક્યારેય કોઈની નિંદા કરી નથી, અને શિષ્યો તમને કહું છું, જીવનમાં તમે પણ ક્યારેય કોઈની નિંદા ન કરતા, અને કદાચ કરવાનો ભાવ થઈ જાય, વિચાર આવી જાય સામેવાળાના વ્યક્તિના દોષ જોઈને કે લાવ એની નિંદા કરી લઉં, તો આઈ એમ શ્યોર તમે મને યાદ કરજો, તમારા નિંદાના ભાવ તરત જ ચાલ્યા જશે. જીવનમાં ઘોર તપ કરનાર વ્યક્તિ પણ ક્યારેય કહી ના શકે કે મેં ક્યારેય કોઈની નિંદા નથી કરી. 45 આગમ ભણનાર પણ ક્યારેક એમ ના બોલી શકે કે મેં મારા જીવનમાં કોઈની નિંદા નથી કરી. અણિશુદ્ધ સંયમનું પાલન કરનાર પણ કદાચ ક્યારેક ના બોલી શકે કે એવો પ્રસંગ મને યાદ નથી કે જે મેં ક્યારેય કોઈની નિંદા ન કરી હોય. કેટલો અઘરો છે આ ગુણ, પણ આત્મસાત કર્યા પછી યાદ રાખજો, સાધનાના જગતમાં સ્વક્ષેત્રે જે હોય એને જોવાથી સાધના આગળ વધે કે ન વધે, પણ સાધના જગતમાં સ્વક્ષેત્રે જે ખરેખર હોવું જોઈએ એ જોવાથી તો સાધના આગળ વધે વધે ને. જે હોય એને જોવાનું છોડી દો. સામેવાળો વ્યક્તિ કદાચ ક્રોધી છે, એ ક્રોધી છે હોવું છે, જોવાનું છોડી દો. સામેવાળો વ્યક્તિ અહંકારી છે, અહંકારી પણ એ હોવું જોઈએ છે, અને યુ આર સીઈંગ ઇટ, બટ લીવ ઇટ, ડોન્ટ સી ઇટ. સામેવાળો વ્યક્તિ કદાચ કામી છે, અને આ કામી તરીકે તમારી બુદ્ધિની નોંધ કરી છે, બટ ભૂલી જાઓ તમે એને. જે હોય તે જોવાનું ભૂલી જાઓ, અને જે હોવું જોઈએ એને જોવાની શરૂઆત કરી દો. હોવા જોઈએ ગુણો, હોવી જોઈએ ક્ષમા, હોવી જોઈએ નમ્રતા, હોવી જોઈએ મધુરતા, હોવી જોઈએ નિષ્કામતા, હોવી જોઈએ ઉદારતા, હોવી જોઈએ નિર્મલતા, હોવી જોઈએ મૈત્રી ભાવના. જે હોવું જોઈએ એને સતત જોતા શીખી જા. સામેવાળા વ્યક્તિમાં આવે કે ના આવે તારામાં તો એ આવ્યા વગર રહેશે નહીં. ગુણરતિની આ જ ખૂબી છે. ગુણરતિ આરોપ નથી, આમંત્રણ છે. ગુણરતિ એ કોઈ ભ્રમણા નથી, પરંતુ ગુણરતિ એ સ્વાગત છે. ગુણરતિ ઇટ ઇઝ નોટ એન ઇલ્યુઝન, બટ ગુણરતિ ઇઝ એન ઇન્વિટેશન. સામેવાળા વ્યક્તિની અંદર જે છે એને જોવા કરતા પણ તારે જે જોઈએ છે એને જો. આ ગુણરતિની પુત્રી, એ ગુણરતિની પુત્રી સાથેનો તારો નાતો, એ ગુણરતિની પુત્રી સાથેનો તારો સ્નેહ, એ ગુણરતિની પુત્રી સાથેનો તારો તાદાત્મ્ય, આ સ્વજન સાથેનું જોડાણ ચોક્કસ તને સાધના જગતમાં એક પરાકાષ્ઠા પર પહોંચાડ્યા વગર નહીં રહે. અફસોસ છે, સંસારની અંદર પણ આપણે રહીએ છીએ, સતત દોષ દર્શન કરીએ છીએ. પૂછું છું તમને, આખો દિવસ કોઈ વ્યક્તિએ તમારી સાથે મીઠાશથી વ્યવહાર કર્યો, રાત્રે સૂતા પહેલાં 5 મિનિટમાં કંઈક શું થયું ખબર નહીં, એને ક્રોધ આવ્યો અથવા તો તમારા કારણે ગુસ્સામાં આવ્યો અને એ બે શબ્દો ખરાબ બોલી ગયો. પૂછું આખી રાત જ્યારે જ્યારે ઊંઘ ઉડે ત્યારે પહેલાં 5 મિનિટ વગરના 24 કલાક યાદ રહે કે છેલ્લી 5 મિનિટ યાદ રહે? સાચું બોલજો.
કાયમ માટે એક જ ફોન કરતાની સાથે પેલા વ્યક્તિએ તમને ફાઇનાન્શિયલ ક્રાઇસિસમાં હેલ્પ કરી દીધી, પણ આ વખતે એવું બન્યું કે તમે એને ફોન કર્યો અને એણે ફોન રિસીવ ન કર્યો, અને રિસીવ ન કર્યા પછી બે ચાર વાર કર્યા પછી એણે રિસીવ કર્યો અને કીધું તમે કે મને હેલ્પની જરૂર છે, અને એણે કીધું હું પણ થોડો પ્રોબ્લેમમાં છું, સોરી. કાયમ એણે તમને હેલ્પ કરી છે એ યાદ આવે, કે આ વખતે મારી કટોકટીમાં એ ઊભો ન રહ્યો એ તમને યાદ આવે. બધી જ રસોઈ બરાબર છે, માત્ર દાળમાં મીઠું ઓછું છે. તમારું મન નોંધ સેની લે. કાયમ માટે તમારા ફ્રેન્ડે તમને લિફ્ટ આપીને ગાડીની અંદર તમને લઈ ગયો. આજે બન્યું છે એવું કે એ રસ્તા પરથી જઈ રહ્યો છે, એની નજર તમારા પર પડી, પણ છતાં પણ એને ગાડીને ઊભી રાખીને તમને બેસાડી ન દીધા. મનમાં સતત ધૂંધવાટ સેનો રહે. ઉપાધ્યાયજી ભગવંત કહે છે, ગુણરતિ તારા આત્માને પ્રસન્ન બનાવે છે, ગુણરતિ તારા આત્માને સંતુષ્ટ બનાવે છે, ગુણરતિ તારા આત્માને મૈત્રીથી યુક્ત બનાવે છે, ગુણરતિ તારા આત્માને સતત નિર્મળ અને પવિત્ર બનાવે છે. કારણ કે તારે જે જોવું છે એની તું જે જોઈ છે એની તું નોંધ કરતો નથી, પણ તને જે જોઈએ છે એની જ તું નોંધ કરે છે. દૂધની ક્યારે આપણે ફરિયાદ નથી કરતા એ મોડું છે, કારણ કે આપણને ખબર છે દૂધનો એ સ્વભાવ છે, મારે મીઠું જોઈએ તો સાકર મારે નાખી દેવાની. ગરમીમાં ક્યારે આપણે ફરિયાદ કરતા નથી કે તડકો બહુ ભારે છે ને સૂર્ય ઘણો તપ્યો છે, આપણે માત્ર ને માત્ર બારી બંધ કરી દે અથવા તો બારી ખુલી દઈએ, એસી ચાલુ કરી દે અથવા પંખો ચાલુ કરી દઈએ, કારણ કે આપણને ખબર છે એ એનો સ્વભાવ છે, ઠંડક મારે જોઈએ છે તો મારે એ લઈ લેવાની. દોષના ક્ષેત્રે પણ આવું જ છે, જગત માત્ર દોષથી ભરેલું હોવા છતાં પણ જો ગુણ તારે જોઈએ છે તો ગુણ લેવાની માત્ર ને માત્ર દ્રષ્ટિ કેળવી દે. જગતના બે ભયંકર મોટા પાપ, એક દ્રષ્ટિ દોષ અને બીજી દોષ દ્રષ્ટિ. ઉપાધ્યાયજી મહારાજ કહે છે, ગુણરતિ તારી દોષ દ્રષ્ટિને દૂર કરી નાખશે, ગુણરતિ બીજાના અવગુણ પ્રત્યેનું તારું ખેંચાણ દૂર કરી નાખશે, ગુણરતિ બીજાના અવગુણનું સ્મરણ તારું દૂર કરી નાખશે, ગુણરતિ બીજાના અવગુણ પ્રત્યેનો તારો દ્વેષ દૂર કરી નાખશે, ગુણરતિ બીજાના અવગુણ પ્રત્યેની સતત તારી ચર્ચા એને દૂર કરી નાખશે, ગુણરતિ ફાઇનલી તારા બીજાના અવગુણનું ઇન્વિટેશનને સ્ટોપ કરી નાખશે. સાધના જગતના સ્વજનોનો અદ્ભુત વિસ્તાર ઉપાધ્યાયજી ભગવંત ઊંડાણપૂર્વક બતાડતા આજે સાધના જગતની પુત્રીનો પરિચય આપ્યો. આવતીકાલે ઉપાધ્યાયજી ભગવંત કહે છે, હું તને વારસદાર બતાડીશ, હું તને તારો પુત્ર બતાડીશ, હું તને તારો વાલસોયો એક પુત્ર બતાડીશ કે જેની સાથે પણ તારે સંબંધ બાંધવો, નાતો બાંધવો ખૂબ જરૂરી છે. એ પુત્રનું નામ શું, એ વાલસોયો વારસદાર કોણ, એ સંતાન જે મારી સંતતિને આગળ વધારે એ કોણ, મારા યશને મારા કુળને મારા ખાનદાનને જે ચાર ચાંદ લગાડે એવો એ પુત્ર, એ પુત્રનું નામ શું, બધી જ ઇન્ટરેસ્ટિંગ વાતો આવતીકાલે. ઝૂંપડી